साबरकांठा जिला पुलिस जाने के विविध गेंगों सफायो करवामां कामे लागी होय तेम आज एक वधु गेंगनो पर्दाफाश करी तमाम ने जेलना सळिया पाछळ धकेल्या छे। पहला मेक्सी पछी बीजुरो अने हवे चड्डी गेंगनो झड़पी साबरकांठा जिला पुलिसे 35 गुनाओनो भेद उकेली तण आरोपीओने झड़पी 10-15 जिल्लाओना गड़फड़ चोरीना गुनाओने उकेलवामां सफलता मळी छे। साबरकांठाना जिल्ला पोलीसે છેલ્લા કેટલાય સમયમાં આંતરરાજ્ય તેમજ આંતર જિલ્લાઓમાં ચોરી હત્યા લૂંટ સહિતના ગુનાઓમાં સંડોવાયેલ સતત ત્રીજી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેમાં દાહોદની ચડ્ડી ગેંગ દ્વારા ગુજરાતના નવસારીથી લઈ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાથી અમરેલી સુધીના વિવિધ જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કરવામાં વોન્ટેડ હોય તેવા આરોપીઓ પહેલીવાર પોલીસના હાથે ઝડપાયા છે। આ આરોપીઓ મોટાભાગે જીઆઈડીસી તેમજ બંધ મકાનોનો ટાર્ગેટ કરતા હતા। સાથોસાથ રાત્રિના સમયે ઝડપાઈ ના જાય તે માટે માત્ર ચડ્ડી પહેરીને લૂંટને અંજામ આપતા હતા। જો કે સાબરકાંઠા જિલ્લાના પોલીસ દ્વારા હાલમાં મુખ્ય આરોપી જય કુલ 3ને ઝડપી લેવાયા છે, તેમજ અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સાથોસાથ 70,000થી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો છે, તેમજ આગામી સમયમાં હજુ મુદ્દામાલની રકમ વધુ ખુલી શકે તેમ છે। જો કે દિન પ્રતિદિન વધતા જતા ગુનેગારોના ગ્રાફને ઘટાડવા માટે જિલ્લા પોલીસે હાથ ધરેલી કાર્યવાહીને પગલે સાબરકાંઠા જિલ્લામાં હવે અન્ય જિલ્લાઓની સરખામણીએ ક્રાઇમ રેટ ઘટે તો નવાય નહીં। સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર। સમગ્ર ગુજરાતમાં ઘરફોડ ચોરી કરતી તરખાટ મચાવતી ગરબાડાના ચડ્ડી ગેંગને પ્રાંતિજ પોલીસે સાબરકાંઠા પોલીસે ઝડપી પાડ્યો છે અને ગુજરાતના ટોટલ 35 ગુનાઓ એને ભેદ ઉકેલાયો છે। એમાં 3 આરોપી પકડાઈ ગયા છે। વિજયકુમાર શકરાભાઈ બારિયા, મુકેશ કુમાર રાયસિંહભાઈ બારિયા, મુકેશભાઈ દીપાભાઈ પલાસ એ 3 સરસોડાના આરોપી છે, ગરબાડાના દાહોદ જિલ્લાના, એ પકડાઈ ગયા છે અને બાકી 2 આરોપી છે એ બાકી છે। કુલ મુદ્દામાં એમાં 70,000નો પકડાઈ ગયો છે અને બીજા મુદ્દામાં રિકવરી માટે પ્રયાસ ચાલુ છે। કેવા પ્રકારની ચોરી કરતા એ? મોસ્ટલી જીઆઈડીસીનો એરિયા સિલેક્ટ કરતા, રેકી કરતા અને પછી પકડાઈ નહીં જાય એ કરતા ચડ્ડીમાં એ ચોરી કરતા, ઘરફોડ કરતા। લગભગ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ચોરી કરી છે। અમદાવાદ સિટી, નવસારીથી માંડીને બનાસકાંઠા, અમરેલી, જામનગર, ઘણા બધા જિલ્લાઓમાં એમને ચોરી કરેલી છે। લગભગ 10-12 જિલ્લાઓમાં એમને ચોરી કરેલી છે। કેટલા સમયથી આ લોકો ચોરીઓ કરતા હતા અને કેટલા વખતથી પકડાયા? ઘણા બધા વર્ષોથી એ ચોરી કરતા હતા। એમાંથી જે પ્રકાશ દીતાભાઈ પલાસ છે એ લિસ્ટેડ જે છે ઘરફોડીઓ છે અને એમનું નામ પહેલાં પણ આવી ગયું છે અને એ વોન્ટેડ, ઘણા બધા ગુનામાં વોન્ટેડ પણ છે।